અને વલ્લભના વંશમાં આવા આચાર્ય પ્રગટ ન થયા હોત તો એ મહાપ્રભુજીની સુબોધનીજીના ગૂઢ રહસ્યો આપણને વૈષ્ણવ સૃષ્ટિને ન મળ્યા હોત. એના માટે આપણે જ્યાં પણ બેઠેલા છીએ ત્યાં ઊભા થઈ અને આપણી કૃતજ્ઞતા પ્રગટ કરીએ. તો હું આપ સર્વે વૈષ્ણવોને વિનંતી કરીશ કે શ્રી મહાપ્રભુજી પ્રત્યે, આચાર્ય પરિવારના પ્રત્યે આપણી કૃતજ્ઞતા પ્રગટ કરી આપણે આપણા સ્થાન ઉપર ઊભા થઈ અને દંડવટ કરશું અને એક સાથે બે હાથ ઊંચા કરીને શ્રી મહાપ્રભુજીનો જય ઘોષ કરશું. અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાદિશકી, અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાદિશકી, અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાદિશકી. આચાર્ય પરિવાર કી, શ્રી વલ્લભ કુલ પરિવાર કી, શ્રી દામોદરલાલજી મહારાજ કી, શ્રી હરિરાય પ્યારે કી, શ્રી દર્શન કુમાર રાય પ્યારે કી, શ્રી ગોકુલ કે રસિયા કી, શ્રી ગોકુલ કે રસિયા કી, શ્રી ગોકુલ કે રસિયા કી. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો કે આપે આપણી વૈષ્ણવતાને, હું તો ત્યાં સુધી કહીશ, આ મારા ભાવ પ્રગટ કરું છું, કે વલ્લભ કુલમાં એકમાત્ર આચાર્ય સૌથી નાની ઉંમરમાં, જો આ પણ એક ગૌરવની વાત છે, વલ્લભ કુલ પરિવારમાં એકમાત્ર આચાર્ય પૂજ્ય શ્રી દામોદરલાલજી મહારાજના દ્વિતીય આત્મજ પૂજ્ય શ્રી ગોવર્ધનેશજી મહોદય શ્રી શ્રી દર્શન કુમારજી સૌથી નાની ઉંમરે આટલી સરળતાથી, સહજતાથી અને ભાગવતજીના એ શ્લોકો મધુર સ્વરે, મધુર રાગે, ગઈકાલે દરબારી રાગમાં આપે વૃત્રાસુર સ્તુતિનું આપણને સૌને રસપાન કરાવ્યું, અનેક વૈષ્ણવોના રોમાંચ રોંગટા ઊભા થઈ ગયા હશે. તો એકમાત્ર આચાર્ય આપણા અહોભાગ્ય કહેવાય કે આપણને એટલું સુંદરતાથી રસપાન કરાવી રહ્યા છે. તેના માટે પણ આપણે તાળીઓના ગડગડાટથી આપણી કૃતજ્ઞતા પ્રગટ કરશું. હવે વિશેષ કંઈ ન કહેતા આપશ્રીના યુગલ ચરણારવિંદમાં મારા અલ્પ શબ્દોને પધરાવી પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયશ્રીને વિનંતી કરીશ કે આપણને સૌને કથા વચનામૃતનું રસપાન કરાવે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, ગોકુલ કે રસિયા કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસ પૂરિતઃ શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વાક્પતયે નમઃ. શ્રીમદાચાર્ય ચરણકમલેભ્યો નમઃ.
मंचासीन मंचस्थ विराजमान प्रातः स्मरणीय विश्ववंदनीय पितृचरण मातृचरण के युगल चरणारविंद में कोटि कोटि दंडवत प्रणाम। समुपस्थित जेमनी वाणी जेमनो परिचय छे एवा लघु भ्राता परम प्रिय श्री गोवर्धनेश जी महोदय, पुष्टिधाम सेवा समिति अमारी आ पीढ़ी फौज जे आखा सूरत में वखणाय छे कि ज्यां पीढ़ी बंडी अने लालूपणो जुए एटले लागे के हवे मोटा वरा छे। पुष्टिधाम हवेली अने रसिया ठाकुरनो एविया सेवा समिति मनोरथी परिवार आप सौ कृष्ण प्रेमी श्रीमद भागवत नु श्रवण रसपान करवा आवेला भाविक वैष्णवजनों, खूब ज आनंद प्रसन्नता कि छेल्ला आजे पांचमो दिवस एटले के चार दिवस थी आपणे सौ साथे मळीने मानो ठाकुरजीने केन्द्रमां राखीने व्रजनी यात्रा ज करता होय एक एवो अनुभव, एक एवो आनंद जे आनंद लेवामां हजी वार छे, પણ આ આપણા રસિયા પ્રભુની એવી કૃપા કે એમના જ પાટોત્સવના ઉપલક્ષમાં 2018 વ્રજયાત્રાની વધાઈ સ્વરૂપે આ પુષ્ટિ માધુર્ય મહોત્સવનું દાન આપણા રસિયા પ્રભુએ આપ સૌને આપ્યું છે। વાલા વૈષ્ણવો, સુરતનું હૃદય, સુરતનું ગોકુળ એટલે કે મોટા વરાછા, કે જ્યાં આપણા રસિયા પ્રભુ અનેકવિધ મનોરથ, અનેકવિધ લીલા રસનું દાન વૈષ્ણવી સૃષ્ટિને આપી રહ્યા છે। ભાગ્યશાળી જીવ એને પામી પણ રહ્યો છે, પણ ક્યારેક વિચાર કર્યો કે આપણા રસિયા ઠાકુરને ગમે છે શું? આપણે તો આપણા ગમવાની વાત કરીએ કાયમ, પણ આપણા પ્રભુને શું ગમે? ક્યારેક વિચાર કર્યો? એક વસ્તુ યાદ રાખો વાલા વૈષ્ણવો, કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય એમ નથી ઈચ્છતું કે એના ફોલોઅર્સ, એના અનુયાયીઓ વધતા રહે। કોઈ પણ ગુરુ એમ નથી ઈચ્છતા કે એના શિષ્યોની સંખ્યા વધતી રહે, પણ દરેક સંપ્રદાય, દરેક ધર્મ, દરેક ગુરુ એક વાત ચોક્કસ ઈચ્છે છે કે એના સેવકો નિષ્ઠાવાન હોય। જેમ કોઈ માતાને પૂછવામાં આવે કે એનું બાળક કેવું હોવું જોઈએ, માતા કહેશે કે બાળક ધનવાન બને, બલવાન બને, વિદ્યાવાન બને, ગુણવાન બને। પણ જ્યારે કોઈ ભગવદીય વલ્લભને પૂછ્યું કે વલ્લભ આપને કેવા સેવકો ગમે છે, કેવા શિષ્ય ગમે, કેવો દાસ ગમે, તો શ્રી વલ્લભે આજ્ઞા કરી કે મને તો નિષ્ઠાવાન વૈષ્ણવની જરૂર છે। જ્યારે જ્યારે સંપ્રદાયમાં, જ્યારે જ્યારે ધર્મ માટે, સંપ્રદાય માટે એ જીવની આવશ્યકતા પડે ત્યારે એ ઊભો હોય, એ પીછેહટ ના કરે,
આવશ્યકતા વાળા વૈષ્ણવ નિષ્ઠાની છે. જ્યારે જ્યારે આવી કથા આવા સત્સંગમાં આપણે આવીએ તો આપણી નિષ્ઠા વધવી જોઈએ. આ સત્સંગનું ફળ શું છે, આ ભાગવતનું ફળ શું, કે આપણી નિષ્ઠા વધે, આપણી દ્રઢતા વધે, આપણા વલ્લભ માટે, આપણા સંપ્રદાય માટે, આપણા ધર્મ માટે. આપણને એ વાતનું ગૌરવ લેતા જે કરે એ જ આ સત્સંગ, એ જ આ ભાગવત. કે વૈષ્ણવતાનું ગૌરવ થવું જોઈએ. જે આપણને જે વાતનો આજે સંકોચ થાય છે, તિલક કરવાનું આવે તો સંકોચ થાય, ધોતી બંડી પહેરવાનું આવે તો સંકોચ થાય, આવશ્યકતા નિષ્ઠાવાન વૈષ્ણવની છે. અમને ખૂબ આનંદ થાય કે અમારી આ પુષ્ટિધામની આ પીળી ફોજ, આ સેવા સમિતિના સર્વે કાર્યકર્તાઓ જ્યારે જ્યારે ઉત્સવ હોય, કારણ કે જેમ આપણે ઠાકોરજીની સેવામાં ધોતી બંડી પહેરીને જઈએ તો આ ઉત્સવ પણ વલ્લભની સેવા છે, એમાં આપણે ધોતી બંડી પહેરીને કેમ ના આવી શકીએ. ખૂબ આનંદ થાય, ખરેખર નજરમાં ચડે. ધોતી બંડી પહેરવાનું કારણ શું, કે ઠાકોરજીની નજરમાં ચડી જઈએ. બીજું તો આપણને શું જોઈએ છે, કે પ્રભુ કી નજર મેં આ જાય, ઉસસે બઢકર હમકો ચાહીએ ક્યા. પીળો રંગ એ ઉત્સવનો, જ્યારે જ્યારે આપણા ઘરમાં ઉત્સવ આવે ને ત્યારે આપણે ઠાકોરજીને પીળા વસ્ત્ર ધરાવીએ, ઉત્સવનો રંગ. અને લાલ રંગ છે જે ઉપરણાનો, એ પ્રેમનો રંગ છે. જ્યારે કોઈનાથી પ્રેમ થઈ જાય, આપણું હૃદય જુઓ, હાર્ટ રેડ લાલ. કોઈનાથી પ્રેમ થયો હોય તો રેડ ગુલાબ આપણે આપીએ ને. પ્રેમ કા રંગ લાલ હૈ, જે ઉત્સવ અને જે પ્રેમથી રંગાયેલો છે એ જ વૈષ્ણવ છે. વાલા વૈષ્ણવ પુષ્ટિધામને, શ્રી વલ્લભને, આપણા સંપ્રદાયને એવા નિષ્ઠાવાન પ્રેમવાન વૈષ્ણવની આવશ્યકતા છે. જે કોઈને નથી મળ્યું એ આપણને મળ્યું છે, એ વાતનો ગૌરવ. જે કોઈની પાસે નથી એ આપણી પાસે છે, વાતનું ગૌરવ. આખું વ્રજ મંડળ, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, આ 84 કોષ આપણી પાસે છે. શ્રી મહાપ્રભુજી એનું દાન આપણને આપ્યું છે. આપણા નિધિ સ્વરૂપો, આપણા ગ્રંથો, 252 84 વૈષ્ણવો, શિક્ષા પત્ર, ભગવદીઓની વાણી, પદ સાહિત્ય, જે આપણને મળ્યું છે વાલા વૈષ્ણવો, એ તો કોઈને મળ્યું નથી, એ વાતનો ગૌરવ. ખરેખર આ ભાગવત અને એનું ફળ, કે આપણે બધા આપણી વૈષ્ણવતા ઉપર ગૌરવ થતા થઈ જઈએ, આપણને આપણી જાત ઉપર ગૌરવ થાય, અને જ્યારે જ્યારે કોઈ સંપ્રદાયનું કાર્ય આવે ત્યારે આપણે બધા ઊભા રહીએ. એવા નિષ્ઠાવાન બનીએ. શ્રી વલ્લભ કબહુ કહોગે યહજુ હમારે. આપણે તો આપણા ઠાકોરને કહીએ કે ઠાકોરજી અમારા, વલ્લભને કહીએ વલ્લભ અમારા, પણ ભગવદીઓ કહે છે કે હે વલ્લભ, એવો સમય ક્યારે આવે કે જ્યારે આપ અમને કહો કે આ મારો સેવક છે. એવી વૈષ્ણવતા આપણે પ્રગટ કરવાની છે. ઘણું દુઃખ થાય કે આજે સેવા માટે, સત્સંગ માટે, સત્કર્મ માટે પ્રેરિત કરવા પડે છે. આજની સ્થિતિ કેવી બની,
આ કળિયુગનો કેવો પ્રભાવ, કોઈને ભોજન કરવા માટે, કોઈને વ્યવસાય કરવા માટે, કોઈને સારા ઉદ્યોગમાં જોડાવા માટે પ્રેરિત નથી કરવા પડતા, પણ ધર્મ માટે, સત્કર્મ માટે, સેવા માટે આજે પ્રેરિત કરવા પડે છે, જાગૃત કરવા પડે છે. જેમ ભોજન કરવાથી આપણું જ ઉદર પોષિત, આપણો જ દેહ પોષણ થાય, એમ ભગવદ કાર્ય સત્કર્મ જે ખરેખર માનવ જીવનનું પરમ ધ્યેય લક્ષ્ય છે. માનવ માનવ બને એટલું જ પર્યાપ્ત નથી વાલા વૈષ્ણવો, માનવ મહામાનવ બને. મનુષ્યત્વ દુર્લભ છે, ઠાકુર ભગવાનની કૃપાથી આપણને આ મનુષ્ય જીવન, બે હાથ, બે પગ, બે આંખ, જીભા, કાન, આ બધું મળી ગયું. પણ હવે એ મેળવ્યા પછી શું જોવું, શું સાંભળવું, શું બોલવું, ક્યાં ચાલવું, ક્યાં ઊભા રહેવું, ક્યાં બેસવું, કોનો સંગ કરવો, કોનો સંગ ના કરવો, એનો વિવેક, એ જ મનુષ્યત્વ છે. ધર્મ માટે પ્રેરિત બનીએ. ક્ષણભંગુર જીવન છે વાલા વૈષ્ણવો, જે આપણે વારંવાર સાંભળતા આવ્યા કે એ ક્ષણભંગુર હે, ક્યાં ચાલતા ચાલતા પડી જઈએ અને ક્યાં પડેલા સૂઈ જઈએ અને એ સૂતેલો જાગે પણ નહીં, એવું આ ક્ષણભંગુર જીવન. એવું આ દુર્લભ ક્ષણભંગુર જીવનમાં જે આ સાત દિવસ આ માધુર્ય લીલાના શ્રવણના મળ્યા છે, ખરેખર આપણા બધાના જીવનનું સંભારણું છે. અબ તો બહોત ગઈ, થોડી રહી, આજે તો જોતા જોતા પાંચમો દિવસ આવી ગયો. હવે જે લાભ લેવાનો બાકી છે, અધિકથી અધિક આપ બધા લાભ લો. જે સાંભળો છો એને બસ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. નિષ્ઠાવાન બનો, ભક્તિવાન બનો, એ જ ભાવ સાથે. વધારે સમય ન લેતા, આપણા સૌના અહો ભાગ્ય, કારણ કે મને તો, હું મારી વાત કરું, બોલવા કરતા સાંભળવામાં મને વધારે રુચિ છે, એટલે હું વધારે કથાઓ પણ નથી કરતો. સાંભળવાનું અને એ પણ ભાગવત મળે અને આવા વક્તા મળે. મારા નાના ભાઈ છે એટલે હું વખાણ કરું એવું નથી, આપ બધા જ પરિચિત છો કે ખરેખર આપણને બધાને ગૌરવ લેવા જેવી વાત કે આટલી સુંદર વિદ્વત્તાપૂર્ણ, કે આ શાસ્ત્ર જે ભાગવત, જે ભગવાનનું જ સ્વરૂપ છે, એને યોગ્ય રીતે ન્યાય આપીને, નહીં તો આપણને ગમે એવી કથા તો ઘણી સાંભળવા મળે છે, પણ જે સાંભળવાથી આપણું કલ્યાણ થાય, આપણું હિત થાય, એવી કથા દુર્લભ છે. તો આ